नमस्कार मित्रों, आज सीधू ने सट में अपने पाछी अर्बुदा सेना की बात करवी पड़े एवं संजोगों निर्माण थया। उत्तर गुजरात ने हचमचावी नाखनार आंजना पटेल चौधरी समाज नी अर्बुदा सेना अने एना सुप्रीमो विपुल चौधरी ए विधानसभा नी चूंटणी माथे हती त्यारे शू खेल करशे ए विषे घणा बधाने शंका कुशंका हती अने कांग्रेस वाला हट पदूड़ा थईने फरता था, એમના ઓવારણા લેતા હતા અને એવા જ કોઈક તબક્કે અમે કહ્યું હતું કે અર્બુદા સેના ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે ત્યારે લવજી સમોજા જેવા અર્બુદા સેનાના જે કહેવાતા નેતાઓ હતા એ ગિન્નાયેલા હતા. અમારા ખેરાળુના મોગજીભાઈ પટેલ, વિપુલ ચૌધરીના ખાસમ ખાસ, એમને પણ ઠીક લાગ્યું નહોતું. પણ જ્યારે વિપુલ ચૌધરી જેલમાં ગયા અને જેલમાંથી સોદાબાજી શરૂ થઈ, અમિત શાહ સાથે સંતલસો ચાલુ થઈ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ મધ્યસ્થી કરવા માંડ્યા, રમેશ ચૌધરી દશેલા અને બીજા મિત્રો, એ પછી તો બહુ સ્પષ્ટ થઈ ગયું હતું કે સોદો પાક્કો થઈ ગયો. એ વખતે મેં કહ્યું હતું કે હવે શું કહેશો બોલો, જે અર્બુદા સેના સમાજના સંગઠનને નામે ઉભી કરવામાં આવી એ અર્બુદા સેના ભારતીય જનતા પાર્ટીના નેતા વિપુલ ચૌધરી એમના નેતૃત્વમાં ચાલતી હતી અને એ જ વિપુલ ચૌધરીને ભારતીય જનતા પાર્ટીની સરકારે દૂધસાગર ડેરીના કહેવાતા કૌભાંડોના સંદર્ભમાં જેલમાં નાખ્યા હતા અને મને લાગે છે ત્યાં સુધી 2-3 મહિના કદાચ એ જેલમાં રહ્યા અને જેલમાંથી એમને પેલો સોદો પાકો થયો એટલે એમને છોડવા માટેનો આખો પ્રબંધ થયો અને અર્બુદા સેના કામે વળી ગઈ ભારતીય જનતા પાર્ટીના પ્રચારમાં. પેલા જે કોંગ્રેસના નેતાઓ હતા જે અર્બુદા સેનાના મંચ ઉપર હોંશે હોંશે જતા હતા કે આપણે ચૂંટણી જીતી જઈશું અર્બુદા સેનાના ટેકે, એ લોકોના મોઢા છે ને એ વખતે જોવા જેવા હતા. અને વિપુલ ચૌધરીએ અમને કહ્યું હતું કે જોયું એમ કે અર્બુદા સેનાના પ્રતાપે ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ, બે ધારાસભ્યો એ વિધાનસભામાં પ્રવેશ કરી ચૂક્યા છે. ગઈ વિધાનસભામાં તો નહોતા. શંકર ચૌધરી થરાદ જઈને ચૂંટણી લડ્યા અને સરદાર ચૌધરી એ ખેરાળુથી ચૂંટણી લડ્યા અને બંને જણા વિધાનસભામાં પહોંચ્યા. એનો યશ પાછા ભાઈ વિપુલભાઈ પોતે લે, એને નિવેદન કરેલું, અમને કહ્યું કે આ મારું સત્તાવાર નિવેદન ગણવું. આજે પણ વિપુલ ચૌધરી ભારતીય જનતા પાર્ટીમાં છે, એમને હજુ કાઢી મૂક્યા નથી. અને છતાં વિપુલ ચૌધરી અને બીજા 14 જણાને એક લંગરે વળી પાછા જેલમાં નાખ્યા અને પાછા છે ને 7 વર્ષની એમને કેદની સજા જે સુનાવવામાં આવી હતી એ કેદની સજા પર પણ સ્ટે મળી ગયો. એટલે વિપુલ ચૌધરી ઈચ્છે તો ચૂંટણી લડી શકે, નહીં તો એમનું પણ પેલું રાહુલ ગાંધી જેવું થાય કે 2 વર્ષ થી વધારે અથવા 2 વર્ષ અથવા 2 વર્ષથી વધારે જો સજા પામે કોઈ તો એ ચૂંટણી લડી ન શકે લોકપ્રતિનિધિ ધારા હેઠળ.
આજે અમે ખેરાળુથી આ એપિસોડ કરી રહ્યા છીએ, વતન ખેરાળુથી, અને ભાઈ શ્રી વિપુલ ની સાથે આજે વાત પણ થઈ. મેં કહ્યું કે વિદેશ જવાનું શું થયું, કારણ કે બે અદાલતોએ તો એમને પાસપોર્ટ ઇસ્યુ કરવા માટેની છૂટ આપી હતી, આદેશ આપ્યો હતો, પણ કે હજુ એક આ અદાલતે એ પાસપોર્ટ આપવા માટેનો નિર્દેશ હજુ આપ્યો નથી, એટલે આ ચુકાદો આવી જાય. સેશન્સે એમને જે જામીન આપ્યા અને સજા રદ કરી છે એનો, એના પછી પાસપોર્ટ માટે અરજી કરીશું. આમે વિપુલ છે ને એ મસ્ત રામ છે. મને લાગે છે રાજનેતાઓ આટલા હળવા ફૂલ રહી શકે તો લાંબુ જીવી શકે, પણ રાજનેતાઓ માથે છે ને બહુ જ બોજ લઈને ફરતા હોય છે. પણ વિપુલ ચૌધરી જેનું નામ અને માનસીભાઈ પૃથ્વીરાજ પટેલની વિરાસત, એટલે એમને સમાજમાં સ્વીકૃતિ તો મળે એ સ્વાભાવિક છે. પરંતુ આજે અમારો પ્રશ્ન એ હતો, અને વિપુલને પણ અમે આ પ્રશ્ન પૂછ્યો હતો, કે આ વખતે તમે જેલમાં ગયા ત્યારે અર્બુદા સેનામાંથી કોઈ કેમ હળ્યું નહીં? આ હળ્યું એ અમારે ઉત્તર ગુજરાતમાં વપરાતો શબ્દ પ્રયોગ છે. કેમ અર્બુદા સેનાના કોઈ નેતાઓ એ વિપુલ ચૌધરી માટે કોઈ સોલિડારિટી એક્સપ્રેસ કરવા માટે જાહેરમાં ન આવ્યા? નવાઈ તો લાગે ને. કારણ એવું છે કે બધાને પોતાના હિત છે, અને સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે જે વિપુલ ચૌધરીને એકથી વધુ વખત જેલમાં નાખે છે, અને આવતા દિવસોમાં પણ શું કરી શકે એ કહેવાય નહીં. અમે હંમેશા કહીએ છીએ કે આંજણો જ આંજણાને નડે છે, આંજણાની આંખમાં આંજણા માટે જ જાણે કે છે ને રોષ છે. બનાસકાંઠામાં તો આ પરંપરા બહુ જૂની હતી, મહેસાણામાં પાછી એ આવી, અને હવે તો સાબરકાંઠામાં પણ અને અરવલ્લીમાં પણ એ પહોંચી. પણ અર્બુદા સેના હોય તો હું તો એમ માનું છું કે સમાજ સંગઠિત રહે, પરંતુ રાજકારણીઓ આ સમાજને સંગઠિત રહેવા દે એવું શક્ય નથી. અને એટલે જ અર્બુદા સેનાનો ઉપયોગ ચૂંટણી વખતે કરી લીધો, પણ એના પછી ઠનઠન ગોપાલ. મોગજીભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી છૂટા થયેલા, અને એ જ મોગજીભાઈએ અર્બુદા સેના માટે કામ કરવું પડે, ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવું પડે એવા સંજોગો નિર્માણ થાય ત્યારે એમની શું ઇજ્જત રહે? મને તો ખ્યાલ નથી આવતો. પેલા લવજી સમોજાને મારે ક્યારેક મળવું છે, કારણ કે એ ભાઈ પણ કોણ મુડાડી છે મારે જરા જાણવું પણ છે. મને મળે તો મજા આવે જરા વાત કરવાની, કારણ કે વિપુલ ચૌધરીને માટે એ ઠનઠન ગોપાલ થઈ રહ્યા હતા. પરંતુ વિપુલ ચૌધરી આ વખતે જ્યારે જેલમાં ગયા ત્યારે કોઈ દેખાયા પણ નહીં, મને તો નવાઈ એ વાત નહીં લાગી. કારણ કે હું છે ને વિપુલ જેટલા દિવસ જેલમાં હતા એટલા દિવસ મેં અર્બુદા સેનાના નેતાઓને રીતસર પૂછ્યા કર્યું કે શું તમારી ભૂમિકા શું છે, એટલે કે કાંઈ નહીં, અદાલત જે કંઈ કરે એ. આ સમાજ આટલો છે ને માયકાંગલો થઈ ગયો છે એવું તો અમને આજે સમજાય છે, એવું તો આજે સમજાય છે. એટલે નવાઈ વાત લાગે છે. 15 લાખ ની વસ્તી હોય ગુજરાતના રાજકારણમાં, ક્યારેક સરકારમાં એક મિનિસ્ટર એનો હોય, એમને જેને શંકરલાલને હવે છે ને વિધાનસભાના અધ્યક્ષ બનાવી દીધા, અધ્યક્ષ પાસે શું સત્તા હોય, વડીલ તરીકે બિરાજે. ભલામણો કરવાની હોય તો ચિઠ્ઠીઓ જેને મિનિસ્ટરોને લખવી પડે, અને ભાઈએ એટલા માટે જ બનાસ ડેરીનું ચેરમેન પદ પાછું હાચવી રાખ્યું છે.
એટલે આખું ડેરીનું રાજકારણ છે. દૂધસાગર ડેરીમાંથી વિપુલ ચૌધરીને કાઢ્યા, વિપુલ ચૌધરીની કહેવાતી ગેંગને કાઢી, એમાં પાછા આંજણાઓ જ હતા, એમાં ચૌધરીઓ જ હતા. અને મને ઘણા બધા એમ કે છે કે હવે છે ને અશોક ચૌધરી જે નવા ચેરમેન છે એમની સામે એમના બોર્ડના જે ડિરેક્ટરો છે એ લોકોને વાંધો છે. મેં કીધું અને તમે એમ કે આના વિશે એક એપિસોડ કરો. મેં કીધું એપિસોડ તો હું કરું પણ એ લોકો લખીને અશોક ચૌધરીને વિરોધ લખીને આપે છે? ખાલી વાતો કરવાથી શું થાય છે ભાઈ? હું લખું અથવા બોલું એટલે મારા નામે ચડાવવાનું અને એ લોકો છે ને ભેગા મળીને જલસા કરે. આપણે ધંધામાં નથી હો ભાઈ, સાચું હશે એ કહીશું. પણ દૂધસાગરનું રાજકારણ હોય, સાબર ડેરીનું રાજકારણ હોય, બનાસ ડેરીનું રાજકારણ હોય કે પછી કોઈ બેંકોનું રાજકારણ હોય, આપણે કોઈ રાજકારણમાં છીએ નહીં. આ રાજકારણ રાજકીય રાજકારણમાં ક્યાં છીએ? પણ સાચી વાત તો કહેવાના. અને મને નવાઈ એ વાતની લાગી કે આ વખતે વિપુલ ચૌધરી અર્બુદા સેનાના સુપ્રીમ લીડર, જેમની પાઘડી મુકાતી હતી અને હજારો આંજણાઓ ભેગા થતા હતા, જે જુસ્સો હતો એ જુસ્સો ઓસરી ક્યાં ગયો? પ્રશ્ન તો થવાનો કે આપણે બધા આટલા બધા સ્વાર્થી છીએ કે વિપુલ ભલે જેલમાં જાય, હવે શું છે? આપણે છે ને આપણે આપણા રસ્તે, આપણે આપણા કામ અને હવારત સદાય એ જોવાનું ને. મને લાગે છે વિપુલને આ બધી સમજણ આવી ગઈ છે, છતાં એને બાયો ચડાવેલી છે. આજે મને કહ્યું આપણે તો બાયો ચડાવી છે, પણ સમાજ એનું એની વજૂદ ક્યાં? આપણે તો પહેલાય કહ્યું હતું કે શંકરલાલને જેને સ્પીકર બનાવી દીધા તો સરદાર ચૌધરીને મિનિસ્ટર બનાવી શક્યા હોત, રાજ્યકક્ષાના મિનિસ્ટર બનાવી શક્યા હોત. પણ આ સમાજની શું ઇજ્જત રહી છે? અંદર અંદર લડાવીને, રાજકારણે અંદર અંદર લડાવીને આ સમાજની ઇજ્જતના ધજાગરા કરી નાખ્યા છે. અને એમાંય પાછા સમાજના જ કહેવાતા નેતાઓ જે વિપુલ ચૌધરીને ખતમ કરવા માટે નીકળ્યા હતા, એ જ લોકો હવે છે ને એમનો કોઈ ભાવ નથી પૂછાતો. એટલે જ કહીએ છીએ કે સમાજ સંગઠિત રહેશે તો એની વજૂદ રહેશે. તમે જુઓ બીજા સમાજોને પણ આ જ રીતે એના મજબૂત નેતાઓને ખતમ કરવાની જે કોશિશ રાજકારણમાં થઈ રહી છે, એટલે કહીએ છીએ કે બધા જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો. અમારે કશું ગુમાવવાનું નથી, કારણ કે અમે કોઈ નેતા નથી, અભિનેતા નથી. અમે તો છે ને તમને આ ટપારીએ છીએ. વાત કાને ધરો તો ઠીક છે, સંગઠિત રહો તો ઠીક છે, ન રહો તો અમારે કશું ગુમાવવાનું નથી. આજે આટલી વાત. તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને ફરી એકવાર કહું છું કે સમાજ સંગઠિત રહે અને સંગઠિત રહીને કામ કરે એટલી જ અપેક્ષા છે. અને એ સમાજ એટલે માત્ર ચૌધરી સમાજ જ નહીં, બીજા તમામ સમાજની હું વાત કરી રહ્યો છું. અને એટલે જ આપણે આ સ્પષ્ટ એક ગા ને બે કટકાની વાત કરી રહ્યા છીએ. તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો મેં કહ્યું એમ કે તમે વધુ ને વધુ શેર કરશો અને લોકોને કહેશો કે સાચી વાત, તથ્યાત્મક વાત, ટકોરાબંધ વાત સાંભળવી હોય તો ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડે. નમસ્કાર.